ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે, ત્યારે જૂના ભરૂચ વિસ્તારમાં આવેલ ચુનારવાડમાં પીવાનું પાણી અનિયમિત અને વધુ પ્રેશરથી ન આવતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશો આક્રોશ ઠાલવવાની ફરજ પડી રહી હતી અને આવનાર સમયમાં નિયમિત પાણીનો પુરવઠો નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. એક તરફ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીનો કાળો કકળાટ જોવા મળી રહ્યો છે, જેના કારણે આ વિસ્તારના લોકો પીવાના પાણી મુદ્દે આક્રોશ ઠાલવી રહ્યા છે. હું વાસંતી દિવાનજી પૂર્વ ચુનારવાડમાંથી બોલું છું. છેલ્લા કેટલાક વખતથી પાણીની સમસ્યા છે, પાણીનો ફોર્સ બહુ ધીમો આવે છે અને હમણાં તો રમજાન છે એટલે થોડું ટાઈમ જાળવાય છે, પણ નહીં તો ટાઈમ કોઈ દિવસ જળવાતું નથી. કોઈ વાર 3:30 આવે, કોઈ વાર 4:30 આવે, કોઈ વાર 5 વાગ્યા પછી પણ આવે ને કોઈ વાર તો રાત્રે 7 વાગ્યાથી 9 વાગ્યાના ટાઈમમાં પણ આવે. અને ફોર્સ એટલો બધો ધીમો હોય છે. કાલે મેં રસોડામાં ભરવા મૂક્યું તો એક નાની તાંબડી અને એક તગારું ભરાયું. એટલે ફોર્સ જો વ્યવસ્થિત હોય તો લોકોને આપના ન પડે.